नमस्कार विद्यार्थी मित्रों, मारी आ यूट्यूब चैनल एडी न्यूजनी अंदर आप सर्वनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 तत्वज्ञान अभ्यास करवा जई रहा छे, जेमानो आजनु जे प्रकरण छे ते पाछू प्रकरण आप जोई रहा छे, जेमाना केटलाक वीडियो आप आगळ जोई गया छे। जो तमे आ प्रकरण वीडियो तमे जोया ना होय हजु पण तो पाछळ जे जूना वीडियो छे ए जोई लेजो, पछी आ वीडियो तरफ आवजो। ए वीडियो जोवा माटे विद्यार्थी मित्रों तमे यूट्यूब पर जई अने एडी न्यूज लखशो, ADUNEWS एडी न्यूज लखशो तो तमने मारा तमाम जे एक थी पांचे पांच प्रकरणना वीडियो छे ए प्रकरण वाइज जोवा मळशे। त्यां आगर सर्च मारशो एटले आ प्रकारनो लोगो यूट्यूब पर जोवा मळशे अने एना पर क्लिक करशो, एने सब्सक्राइब करजो अने तमारा मित्रोने शेर करजो। जोईए आपणे विद्यार्थी मित्रों पांचवा नंबरनुं प्रकरण व्याप्तिकरण अने वैज्ञानिक अन्वेषण रीतिओ, जे 12 માર્ક્સના પ્રશ્નો બોર્ડની અંદર પૂછાય છે। આજનો ટોપિક છે આપણો સાદી ગણનામૂલક વ્યાપ્તિ, એની વ્યાખ્યા, સાદી ગણનામૂલક વ્યાપ્તિ કોને કહેવાય, એના લક્ષણો શું છે અને એની મર્યાદા શું રહેલી છે। પરીક્ષાની અંદર પ્રશ્ન વિભાગ ડીની અંદર વારંવાર પૂછાય છે, તો તૈયાર કરી દેવાનું કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ શું છે, એના કેવા લક્ષણો છે, એની શું મર્યાદા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને કોઈ પ્રશ્ન હોય કોઈ તો તમે મારા વોટ્સઅપ નંબર, એમ કે મારો વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે મેસેજ કરી, તેમજ તમે કમેન્ટ બોક્સ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને તમે કોઈ પણ પ્રશ્નનું તમે સોલ્યુશન તમે મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો। જોઈએ આપણે પહેલો જે મુદ્દો કે એની વ્યાખ્યા, સાદી ગણનામૂલક વ્યાપ્તિની વ્યાખ્યા શું છે એને આપણે સમજતા પહેલાં આ પ્રશ્ન છે માર્ચ 2018 અને 19 ની અંદર પૂછાયેલો છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિની વ્યાખ્યા અને લક્ષણો અને મર્યાદાઓ જણાવો। જોઈએ એમાં પહેલી જ સાદી ગણનામૂલક વ્યાપ્તિની વ્યાખ્યા આપી છે અહીંયા આગળ આપણને। તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ શું છે, તો કેટલીક વિશિષ્ટ હકીકતોના અનપવાદિત અનુભવના સંચય કે સંગ્રહ પરથી રજૂ કરવામાં આવતી વ્યાપ્તિને સાદી ગણનામૂલક વ્યાપ્તિ કહેવામાં આવે છે। એટલે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ શું છે, કે કેટલીક વિશિષ્ટ હકીકતોના અનઅપવાદિત, અનઅપવાદિત એટલે અપવાદ વગરની, એમાં અપવાદ ના હોય, અનઅપવાદિત શબ્દ જોજો વિદ્યાર્થી મિત્રો, કે જેમાં અપવાદ ના હોય, અનઅપવાદિત એટલે કે જેની અંદર અપવાદ ના હોય તેવી કેટલીક વિશિષ્ટ હકીકતો અને કેટલાક વિશિષ્ટ હકીકતો પરથી એમાં સર્વનું નિરીક્ષણ કરેલું હોતું નથી, કેટલાકના નિરીક્ષણના આધારે શું કરવામાં આવે છે, સર્વદેશી નિયમ તારવામાં આવે છે અને એ સર્વદેશી નિયમ કેવો હોય છે, અનઅપવાદિત અનુભવ પર રચાયેલો હોય છે કે અપવાદ વગરનો હોય છે, એના સંગ્રહ કે સંચય પરથી જે રજૂ કરવામાં આવતી વ્યાપ્તિને સાદી ગણનામૂલક વ્યાપ્તિ કહેવામાં આવે છે। તો અહીંયા આગળ શબ્દ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે કેટલીક વિશિષ્ટ હકીકત, આ રે શબ્દ કેટલીક વિશિષ્ટ હકીકતો છે, આ હકીકત અને બીજો શબ્દ અનઅપવાદિત અનુભવ, આ બે શબ્દ યાદ રાખજો કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે એ કેટલાક નિરીક્ષણના અનઅપવાદિત અનુભવ પરથી રચવામાં આવે છે। દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે મગન શિક્ષક છે અને લોભી છે, છગન શિક્ષક છે અને લોભી છે, મનન શિક્ષક છે અને લોભી છે, રામન શિક્ષક છે અને લોભી છે। તો એમ આપણે કેટલાક શિક્ષકો જોયા, જો એમ શું કેટલીક વિશિષ્ટ હકીકત છે ને, તો એમ આપણે કેટલાક શિક્ષકો જોયા, એમાં મગન, છગન, મનન અને રામન, આ કેટલાક શિક્ષકો, કેટલાકનો શું આપણે આગળ જોઈએ, કેટલાકોનો કહીશું એટલે બધા નહીં। દાખલા તરીકે ક્લાસરૂમની અંદર 60 વિદ્યાર્થીઓ હોય અને 60 વિદ્યાર્થીઓ હાજર હોય તો આપણે શું કહ્યું, સર્વ વિદ્યાર્થીઓ હાજર છે, આ વર્ગના સર્વ વિદ્યાર્થીઓ હાજર છે। પણ જો એક ગેરહાજર હશે ને, 59 એક વિદ્યાર્થી ગેરહાજર હશે ને, 59 હાજર હશે તો આપણે શું કહીશું, કે કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે, બધા નહીં। તો અહીંયા આગળ જોવો કે કેટલાક શિક્ષકોને આપણે જોયા, તો એ શિક્ષક કેવા હતા, લોભી હતા, મગનને જોયો, લોભી, સગન, મનન, રામન, તો એ શિક્ષક છે અને લોભી છે। તો આ કેટલાક ઉદાહરણના અનઅપવાદિત અનુભવથી આપણે શું સર્વદેશી નિયમ તારવ્યો, કયો સર્વદેશી નિયમ તારવ્યો, કે સર્વ શિક્ષકો લોભી છે। તો અહીંયા આપણે કેટલાક વિશિષ્ટ હકીકતોના અનઅપવાદ, જો અપવાદ મળી જાય, કોઈ એક શિક્ષક આપણને એવું મળે કે શિક્ષક હોય એને લોભી ના હોય, તો આ વ્યાપ્તિ, આ જે સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે શું થાય, ખોટી સાબિત થાય છે।
તો આ સાદી જ્ઞાનમૂલક વ્યાપ્તિ એ શું છે? કેટલીક વિશિષ્ટ હકીકતો, અનઅપાદિત અનુભવ, આ બે શબ્દ યાદ રાખવાના, એના સંગ્રહ સંચયમાંથી કરવામાં આવતી વ્યાપ્તિને સાદી જ્ઞાનમૂલક વ્યાપ્તિ કહે છે. તો આ કેટલાક ઉદાહરણો જોઈએ, બધા શિક્ષકને આપણે જોયા નથી, પણ કેટલાક શિક્ષક પરથી શું કર્યું, સર્વદેશી નિયમ તારવ્યો છે. તો એના આધારે આપણે કહી શકીએ કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ કેટલીક વિશિષ્ટ હકીકતોના અનઅપવાદિત અનુભવના આધારે, અનઅપવાદિત અનુભવના આધારે તેને લગતો જે સર્વદેશી નિયમ તારવામાં આવે છે તે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કહી શકશું. આગળ જોઈશું આપણે તો એની લાક્ષણિકતાઓ જોઈએ. આપણે તો સાદી ગણનામૂલક વ્યાપ્તિની લાક્ષણિકતા, એમાં પહેલી જ લાક્ષણિકતા છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કેવળ સંગ્રાહક નિરીક્ષક અને અનઅપવાદિત અનુભવ પર રચાયેલી છે. સંગ્રાહક નિરીક્ષકો છે એટલે કે એના સંગ્રાહક નિરીક્ષક કેટલાક નિરીક્ષણ અને અનઅપવાદિત અનુભવ પર રચાયેલી છે. જેમાં આપણે જોઈએ તો સાદી ગણનામૂલક વ્યાપ્તિની રચના કેટલાક હકીકતોનું નિરીક્ષણ થયેલું હોય છે. આપણે આગળ જોઈએ એમ સાદી ગણનામૂલક વ્યાપ્તિનું લક્ષણ જ છે કે કેટલાકનું નિરીક્ષણ થયેલું હોય છે, સર્વ નિરીક્ષણ થયેલું હતું નથી. કેટલાક આપણે આગળ જોયું કે કેટલાક શિક્ષકોનું નિરીક્ષણ થયેલું છે. એ રીતે આપણે બીજું ઉદાહરણ પણ લઈએ કે સર્વ કાગળા કાળા છે. તો આપણે ઇન્ડિયાની અંદર જોઈએ તો કાગળો કાળો હતો, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ દરેક જગ્યાએ આપણે જોઈએ તો કાગળો કાળો હોય છે. અને એના આધારે આપણે શું કહીએ, સર્વ કાગળા કાળા છે. તો એ કેટલાક દેશોનું નિરીક્ષણ કરેલું કહીએ છીએ. તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ શું છે? કેટલાક હકીકતોનું નિરીક્ષણ થયેલું હોય છે. સાદી ગણનામૂલક વ્યાપ્તિની અંદર કેટલીક હકીકતોનું નિરીક્ષણ થયેલું હોય છે અને એ હકીકતોનું નિરીક્ષણ આપણે જોઈએ તો એ ખોટું હોવાની સંભાવના ત્યાં આગળ રહેશે. જો એનાથી વિરુદ્ધનું એકાદું ઉદાહરણ મળી જાય આપણને, કોઈ એક કાગડો આપણને ધોળો મળી જાય તો એ નિરીક્ષણ કેવું થાય છે? ખોટું સાબિત થશે. અહીંયા હકીકતોનું વૈજ્ઞાનિક માત્ર તેના સંખ્યા કે સંગ્રાહક દ્રષ્ટિએ જ વિચાર કરવામાં આવે છે, નહીં કે વૈજ્ઞાનિક પૃથકની દ્રષ્ટિએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વ્યાપ્તિ શું થાય છે? સાચી પડતી નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વ્યાપ્તિને યોગ્ય ઠરાવવામાં આવતી નથી. કેમ કે આ જે વ્યાપ્તિ છે એ હકીકતોના વૈજ્ઞાનિક માત્ર તેના સંખ્યા કે સંગ્રાહક દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે છે. કેટલાક ઉદાહરણના આધારે જ એનું સર્વદેશી નિયમ તારવામાં આવે છે. તેથી આ વ્યાપ્તિ છે વૈજ્ઞાનિક પૃથ્થકરણની દ્રષ્ટિએ જોઈએ તો યોગ્ય નથી. યારીએ વૈજ્ઞાનિકો આ વ્યાપ્તિને સ્વીકારતા નથી. એ ઉદાહરણ સર્વ પંખીઓ ચાંચવાળા છે. ઉદાહરણ આપ્યું સર્વ પંખીઓ ચાંચવાળા છે. તો જો અહીંયા આપણને આ વ્યાપ્તિ રચતી વખતે આપણને એ ખ્યાલ આવે છે કે આપણે માત્ર ચાર પાંચ પંખીઓ ચાંચવાળા જોઈએ છીએ, ચાર પાંચ પંખીઓ ચાંચવાળા જોઈએ છીએ, અને એના આધારે આપણે એવું નિરીક્ષણ કરી અને સૂક્ષ્મ નિરીક્ષણ કેનો પ્રયોગ કરતા નથી. એનું આપણે સૂક્ષ્મ નિરીક્ષણ કરવા જતા ફક્ત એટલું નિરીક્ષણ જ કરીએ છીએ કે ચાર પાંચ પક્ષીઓ જોયા કે આ ચાંચવાળા હતા, એના આધારે સર્વ પક્ષીઓ ચાંચવાળા છે આપણે અનુમાન કરીએ છીએ, પણ એનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવા નિરીક્ષણ કે પ્રયોગ કરતા નથી. આપણે પક્ષીઓને આગળ જોઈએ તો આપણે ઇન્ડિયાની અંદર કેટલાક પક્ષીઓ જોઈએ, પણ આખા દુનિયાની અંદર તમામ જે ખૂણે ખૂણામાં જઈને આપણે પક્ષીઓનું નિરીક્ષણ કરી શકતા નથી. એટલે કે સૂક્ષ્મ નિરીક્ષણ નથી, આની અંદર સૂક્ષ્મ નિરીક્ષણ કરી શકતા નથી. એટલે આ વ્યાપ્તિ છે એ વ્યાપ્તિ કેટલીક હકીકતોનું નિરીક્ષણ થયેલું છે, એમાં વૈજ્ઞાનિક જે છે એ વૈજ્ઞાનિક પૃથકની દ્રષ્ટિએ આને સ્વીકારવામાં આવતી નથી. કેટલાક ઉદાહરણના આધારે આપણે સર્વદેશી નિયમ તારવીએ છીએ. આમ સાદી ગણનામૂલક વ્યાપ્તિનું નિરીક્ષણ કેવું છે? મર્યાદિત છે. સંપૂર્ણ નિરીક્ષણ જોવા મળતું નથી. સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે એનું નિરીક્ષણ સંપૂર્ણ નથી, મર્યાદિત છે. કેટલાકનું જ નિરીક્ષણ કરવામાં આવે છે. આપણે સર્વ કાગડા જોયું, સર્વ પંખીઓ ચાંચવાળા, કે સર્વ શિક્ષકો કંજૂસ, આવા ઉદાહરણો જોયા. પણ એ બધા ઉદાહરણ શું હતું? કેટલાકનું નિરીક્ષણ થાય છે, એ સૂક્ષ્મ નિરીક્ષણ ત્યાં આગળ જોવા મળતું નથી. સર્વ જગ્યાએ જઈને આપણે એનું નિરીક્ષણ કરી શકતા નથી. એટલે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ એમાં જે નિરીક્ષણ કરવામાં આવે છે, નિરીક્ષણ કેવું છે? મર્યાદિત નિરીક્ષણ કરવામાં આવે છે. આગળ બીજું લક્ષણ જોઈએ આપણે સાદી ગણનામૂલક વ્યાપ્તિનું. બીજું લક્ષણ જોઈએ તો સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે એ અનઅપવાદિત અનુભવ રજૂ કરે છે અને કાર્ય કારણ સંબંધ સ્થાપતી નથી. જો અહીંયા આપણને આપ્યું છે કાર્ય કારણ સંબંધ સ્થાપતી નથી. સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ કાર્ય કારણ સંબંધ અનઅપવાદિત અનુભવ રજૂ કરે છે, પણ એ કાર્ય કારણ સંબંધની સ્થાપના કરતી નથી. તો જોઈએ એમાં આપણે તો સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં તમામ જે નિરીક્ષણોમાં એક પણ અપવાદ ન હોય અર્થાત અનઅપવાદિત નિરીક્ષણ હોય છે. અપવાદ આપણને મળતો નથી, એનાથી વિરોધ ઉદાહરણ મળતું નથી આપણને. અહીંયા સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે, ઉદાહરણ આપ્યું છે આપણને. જો વિદ્યાર્થીઓ સમજો અહીંયા આગળ
કે શું છે અનુપાદિત અનુભવ પર રચાયેલી છે પણ કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી. કાર્યકારણ સંબંધ કોને કહીશું? કાર્યકારણ સંબંધ એને કહીશું કે અમુક એક વસ્તુ જે હાજર હોય બીજી વસ્તુ ત્યાં આગળ હાજર હોય છે. કારણ, કાર્ય અને કારણ, જો કારણ ત્યાં આગળ હાજર છે તો કાર્ય બનવું જ જોઈએ. કાર્યકારણ સંબંધ એનો આપણે આગળ આપણે કાર્યકારણ સંબંધ વિશે આપણે જોઈ ગયા કે કાર્યકારણ સંબંધ કોને કહીશું. તો અહીંયા આપ્યું છે કે જો કાર્યકારણ સંબંધ એને કહીશું કે જો સિંગડા હાજર હોય ને એને એ પ્રાણીને પૂંછડું પણ હોય. હંમેશા આપણને એ જ જોવા મળે, ક્યારે એકાદું ઉદાહરણ પણ આપણને એને વિરુદ્ધનું ઉદાહરણ મળે નહીં. આપણે એને તપાસ કરવા જતાં પણ વિરુદ્ધનું ઉદાહરણ મળતું નથી. કાર્યકારણ સંબંધ એટલે કે હંમેશાનો સંબંધ કહેવાશે, હંમેશા નિત્ય સહચાર સંબંધ, હંમેશા સાથે રહેતો, ક્યારે એકબીજાથી વિરુદ્ધમાં હોય ને નિત્ય સહચારનો સંબંધ એને પણ કાર્યકારણ સંબંધ કહીએ છીએ. તો અહીંયા આગળ સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે, જો આ ઉદાહરણ છે, આ સર્વદેશી નિયમ તારવ્યો છે. તો આના માટે અહીંયા આગળ આપણને આપેલું છે કે સાદી ગણનામૂલક વ્યક્તિ શું કેટલાક ઉદાહરણ નિરીક્ષણ કરે છે. કેટલાક સિંગડાવાળા પ્રાણી, આપણે કોઈ પ્રાણી એવું છે કે માથે એના સિંગડા છે, માથે એના સિંગડા છે, તો એ પ્રાણી કેવું હશે? પૂંછડાવાળું હશે. તો આપણે સિંગડાવાળા પ્રાણીનું નિરીક્ષણ કરી અને તેને પૂંછડું છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે એક પ્રાણી સિવાયના બધા સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા જોવા મળે તો આપણે સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે એવું વ્યાપ્તિ વિધાન રચી શકીએ નહીં. કેમ કે સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે, આ સાદી ગણનામૂલક વ્યાપ્તિ રચવા કરવામાં એનો અર્થ એવો થાય છે કે આપણે આ નિયમ આજ દિન સુધી કોઈ અપવાદ મળ્યો નથી, તેથી વ્યાપ્તિ આ વ્યક્તિ અનઅપવાદિત અનુભવ રચાયેલી રજૂ કરે છે. અનઅપવાદિત અનુભવ રજૂ કરે છે કેમ કે એનાથી જો આપણને વિરોધનો અપવાદ મળી જાય તો આ વ્યક્તિ અહીંયા આગળ ખોટી સાબિત થઈ જાય છે. આપણે સિંગડાવાળું જે પ્રાણી જોઈએ છે કે માથે સિંગડું છે, પાછા એને પૂંછડું હાજર છે, પણ આપણે અત્યાર સુધી આપણને એના વિરોધનું એક પણ ઉદાહરણ મળ્યું નથી, એટલે કે અનઅપવાદિત છે, એમાં કોઈ અપવાદ જોવા મળતો નથી. પણ જો આપણને એકાદું જો અહીંયા આપ્યું છે કે એકાદું પ્રાણી આપણને એવું મળે કે માથે સિંગડા હોય ને પૂંછડું હોય નહીં, તો આ વ્યાપ્તિ ત્યાં શું થાય છે? ખોટી સાબિત થાય છે. એના માટે આ વ્યાપ્તિ છે કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી. આ વ્યાપ્તિમાં કાર્યકારણ સંબંધ જોવા મળતો નથી. આ વ્યાપ્તિમાં સિંગડા સાથે પૂંછડા રહેલા છે, સિંગડાના સાથે પૂંછડા રહેલા છે, તો કોઈ પણ અપવાદ નથી, પરંતુ સિંગડા અને પૂંછડા વચ્ચે કાર્યકારણ સંબંધ સ્થપાતો નથી, બંને વચ્ચે કાર્યકારણ સંબંધ જોવા મળતો નથી. તો કેટલીક વાર તમને એ પ્રશ્ન થશે કે સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે, તો આપણે એનું સિંગડું માથે હોય ને પૂંછડું ના હોય એવું એકાદું પ્રાણી આપણને જોવા મળશે તો આ વ્યાપ્તિ ત્યાં આગળ શું થશે? ખોટી સાબિત થશે અને એ આ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી. કાર્યકારણ સંબંધ ક્યારે સ્થાપશે? કે હંમેશા માટે બંનેનો નિત્ય સહચારનો સંબંધ હોય, કે સિંગડું અને પૂંછડું હાજર હોય એવું એવું અપવાદ વગર આપણને કોઈ પણ એક અપવાદ ત્યાં આગળ જોવા મળતો ન હોય, એક પણ એનું વિરુદ્ધ ઉદાહરણ ના જોવા મળે, દરેક જગ્યાએ આ જ હોય તો આપણે આ વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ નિત્ય સજાનો સંબંધ કહી શકશું. તો અહીંયા કે સિંગડાવાળા પ્રાણી પૂંછડાવાળા પ્રાણીઓ છે એ વિધાન કેવું અનઅપવાદિત અનુભવ રચાયેલું છે, પણ એમાં કાર્યકારણ સંબંધ જોવા મળતો નથી. તો કેટલીક વાર કેટલાક વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન થાય કે સિંગડાવાળા પ્રાણી એટલે કે આપણે પ્રાણીના માથે પહેલાં સિંગડા જોવાના છે અને પછી પૂંછડું જોવાનું છે. સિંગડા હોય અને પૂંછડું ત્યાં આગળ હોય જ છે, તો એના આધારે આપણે સર્વદેશી નિયમ તાર્યો કે સર્વ સિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે. પણ એવું નહીં કે પૂંછડું હોય અને સિંગડા જોવા જવાનું નથી, પૂંછડું હોય સિંગડા ના પણ હોય, પૂંછડું હોય પણ સિંગડા ના પણ હોય, એવું બની શકે. તો આ બંને વચ્ચે કાર્યકારણ એ અનપદી અનુભવ રચાયેલા છે, કાર્યકારણ સંબંધ નથી બંને વચ્ચે. તો એની લાક્ષણિકતાઓ છે. હવે સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા છે જે માર્ચ 2018 અને જુલાઈ 2019ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. એની મર્યાદામાં પહેલી જ મર્યાદા જોઈએ આપણે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કેવળ અનઅપવાદિત અનુભવ રચેલી છે, જેમાં જોઈએ કે આ જ્ઞાની અંદર કોઈ પણ સમયે અપવાદ મળે તો તે ખોટી સાબિત થાય છે. જો વિદ્યાર્થી મેં તમને આગળ કીધું એ પ્રમાણે એની મર્યાદા છે, આ સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા છે કે અનઅપવાદિત અનુભવોને જ રજૂ કરે છે. અનઅપવાદિત એટલે કે કોઈ અપવાદ મળે એનાથી વિરુદ્ધનું એકાદું ઉદાહરણ આપણને મળી જાય છે તો આ વ્યાપ્તિ શું થાય છે? આ વ્યાપ્તિ ખોટી સાબિત થાય છે. બીજું એનું લક્ષણ છે કે જે સ્મિલ અને આલ્ફ્રેડ બેકરને આ વ્યાપ્તિની ટીકા કરેલી છે, સાદી ગણનામૂલક વ્યાપ્તિની ટીકા કરેલી છે, એનો વિરોધ કરેલો છે. જે સ્મિલ અને આલ્ફ્રેડ બેકરને એનો વિરોધ પણ કરેલો છે. જે સ્મિલ આ પ્રકારની વ્યાપ્તિને મનની ઢીલી આદત કહે છે. જે સ્મિલ જો પ્રશ્ન વારંવાર પૂછાય છે, બંને પ્રશ્ન એ થોડું મગજમાં રાખજો તમે, કે જે સ્મિલ અને આલ્ફ્રેડ બેકરને આ વ્યાપ્તિની ટીકા કરેલી છે. પ્રશ્ન એમ પૂછાય વિકલ્પની અંદર કે સાદી ગણનામૂલક વ્યાપ્તિની ટીકા કોણે કરેલી છે, તો જે સ્મિલ અને આલ્ફ્રેડ બેકરને આ વ્યાપ્તિની ટીકા કરેલી છે. અને જે સ્મિલે સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કીધું છે
મનની ઢીલી આદત છે, સાદી ઘટનામૂલક વ્યાપ્તિ એ મનની ઢીલી આદત છે એવું જેએસ મિલે કીધું છે. તેમજ બેકને આ વ્યાપ્તિને બાલિશતા ભર્યું કાર્ય કહ્યું છે. જો આ ત્રણ જે મુદ્દા છે ખૂબ જ મહત્વના છે, પરીક્ષાની અંદર એક વિભાગ એ અને બી ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. બાલિશતા ભર્યું કાર્ય કોણે કીધું? બેકને કીધું છે. મનની ઢીલી આદત જેએસ મિલે કીધું છે અને બંને એની ટીકા કરેલી છે. આલ્ફર્ડ બેકન અને જેએસ મિલે ટીકા કરી છે. બાલિશતા ભર્યું કાર્ય એ બેકને કીધું છે, મનની ઢીલી આદત એ જેએસ મિલે કીધું છે. આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષા અંદર વારંવાર પૂછાય છે, વિકલ્પની અંદર પૂછાય, વિભાગ બી ની પણ પૂછાય છે. સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ આપણને વ્યવહારમાં રચતા હોઈએ છીએ, વ્યવહારિક છે, વ્યવહારમાં રચતા હોઈએ છીએ સાદી ગણનામૂલક, એને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સ્વીકારી શકાતી નથી. દાખલ તરીકે બિલાડી આડી ઉતરવું અને અપશુકન થાય છે, આ વહેમ કે ખોટા પૂર્વગ્રહ જોવા મળે છે. કેટલીક વાર જોઈએ આપણે જોઈએ તો કેટલાક લોકો આપણે એવા નજર પડતા જોવા મળે છે કે આપણે રસ્તે જતા હોય જ્યારે બિલાડી આગળથી નીકળે છે તો એ અપશુકન ગણે છે. કેમ કે કેટલાક લોકોને બિલાડી આડી ઉતરવાથી એમનું કામ ના થયું હોય, એમનો સમય બગડ્યો હોય, એવું કેટલાક ઉદાહરણો આપણે જોઈએ છીએ કે બિલાડી આડી ઉતરી અને એનું આપણું જે અપશુકન થયા એવું લોકો માનતા હોય છે. તો કેટલાકના આધારે આપણે એવું અનુમાન ના કરી શકીએ કે સર્વ જગ્યાએ બિલાડી આડી ઉતરે ત્યારે અપશુકન જ થાય છે. આ વહેમ છે, પૂર્વગ્રહ છે. તો સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં કેટલાકના આધારે સર્વદેશી જે નિયમ તારવામાં આવે છે એ એની મર્યાદા છે. એ મર્યાદા એટલે કે અપવાદરૂપ છે, એના વિરુદ્ધનું એક ઉદાહરણ મળી જાય આપણને તો આ વ્યાપ્તિ શું થાય છે? ખોટી સાબિત થાય છે. બીજી મર્યાદા છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી. એટલે કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી તો આ વ્યાપ્તિમાં અપવાદ ન મળે તો માણસ બૌદ્ધિક જિજ્ઞાસાનો સંતોષી શકતો નથી. જો આ સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે, જો એમાં અપવાદ ન મળે, એનાથી વિરુદ્ધ ઉદાહરણ ન મળે, છતાં પણ એનો બૌદ્ધિક જે જિજ્ઞાસા બુદ્ધિને સંતોષ મળતો નથી, માનસિક રીતે એને સંતોષ મળતો નથી. જો બિલાડી આડી ઉતરું, સૌ અપશુકન થવું, સર્વ શિક્ષક એ કંજૂસ છે, સર્વ કાગડા કાળા છે, તો આવા જે સર્વદેશી નિયમો તારવામાં આવેલા છે બંને વચ્ચે કાર્યકારણ સંબંધ જોવા મળતો નથી. જેના આધારે જો કાર્યકારણ સંબંધ નહીં હોય તો માણસે એને સ્વીકારવા તૈયાર થતો, સંતોષ એને થતો નથી, જેવો જોઈએ એવો સંતોષ મળતો નથી. બીજું છે કે જો એમ માનીએ કે સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણી છે તો આ વ્યાપ્તિનો કોઈ અપવાદ મળે તેમ નથી, તો પણ પ્રશ્ન એ થાય છે કે બધા શિંગડાવાળા પ્રાણી પૂંછડા હોવાનું કારણ શું છે? તો પ્રશ્ન આપણને એવો થાય, જો બધા જ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા એમ સ્વીકારી લઈએ આપણે, કોઈ અપવાદ એ મળતું નથી, પણ શિંગડું અને પૂંછડું હોવા પાછળનું કારણ શું છે? આપણે કારણ મળતું નથી, તેથી આપણે એને પણ સ્વીકારવી એ મુશ્કેલ પડે છે. તેમજ આ પ્રશ્નનો ઉકેલ સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં સંભવ નથી. આ પ્રશ્નનો ઉકેલ છે એ સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં નથી અને આ વ્યાપ્તિ રજૂ કરવા કાર્યકારણ નિયમની ચકાસણીની જોગવાઈ પણ આ વ્યાપ્તિમાં નથી. કાર્યકારણ નિયમની જે ચકાસણી કરવાની જોગવાઈ પણ આ નિયમની અંદર આપણને જોવા મળતી નથી. આમ સાદી ગણનામૂલક વ્યાપ્તિના લક્ષણો બે છે, એના મર્યાદાઓ બે છે અને એનું સાદી ગણનામૂલક વ્યાપ્તિનું મૂલ્ય છે. તો સાદી ગણનામૂલક વ્યાપ્તિનું એનું મૂલ્ય, તો મૂલ્યની અંદર આપણને એમ કહે છે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપતિ ન હોવાથી એ અવૈજ્ઞાનિક વ્યાપ્તિ કહેવામાં આવે છે. સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? વૈજ્ઞાનિક નહીં. વૈજ્ઞાનિકો આ સાદી ગણનામૂલક વ્યાપ્તિ સ્વીકારતા નથી, વૈજ્ઞાનિકો આ વ્યાપ્તિને યોગ્ય ઠરાવતા નથી, તેથી આ વ્યક્તિ કેવી છે? અવૈજ્ઞાનિક છે. સાદી ગણનામૂલક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપતી નથી, પરંતુ તે સંભાવના જ વ્યક્ત રજૂ કરે છે, એમાં કાર્યકારણ સંબંધ જોવા મળતો નથી. અને દરેક વૈજ્ઞાનિક સંશોધનની અંદર આપણે જોઈએ તો પ્રારંભિક તબક્કાને સાદી ગણનામૂલક વ્યાપ્તિ પર આધાર રાખવો પડે છે, પણ પછી સાદી ગણનામૂલક વ્યાપ્તિને વૈજ્ઞાનિકો એને આધાર લેતા નથી. વૈજ્ઞાનિકો છે તો એના શરૂઆતના અંદર જો કોઈ નિયમ સ્થાપવો છે તો એ નિયમ સ્થાપવામાં સાદી ગણનામૂલક વ્યાપ્તિનો આધાર લેવો પડે છે, પણ એ આધાર છે એ પ્રારંભિક એટલે કે શરૂઆતમાં જ લે છે, પછી એનો આધાર રાખવો પડતો નથી. એટલા જ માટે જોઈએ તો વિજ્ઞાનના વિકાસની અંદર આપણે સાદી ગણનામૂલક વ્યાપ્તિનો ફાળો રહેલો છે. એવું નથી કે વૈજ્ઞાનિક એને સ્વીકારતા નથી, એને નિયમ તરીકે સ્વીકારતા નથી, પણ એનો ઉપયોગ તો વૈજ્ઞાનિકો પણ કરે છે સાદી ગણનામૂલક વ્યાપ્તિનો. ત્યારે કોઈ નિયમ સ્થાપ્યો છે, ન્યૂટને કોઈ નિયમ સ્થાપ્યો કે ઉપરથી ફળ નીચે પડ્યું, ઝાડ ઉપરથી ફળ નીચે પડ્યું, પણ તેને ન્યૂટને અહીંયા આગળ જોયું ઇન્ડિયાની અંદર તો ફળ નીચે જ પડે છે, ઉપરથી એ ઝાડ ઉપરથી ફળ નીચે જ પડે છે, ઝાડ ઉપરથી ઉપર ફળ જતું નથી. એ રીતે બધી દુનિયાની અંદર દરેક ખૂણાની અંદર જઈને જોયું એને, તો અહીંયા આગળ ગુરુત્વાકર્ષણ પૃથ્વી પર આકર્ષણ થાય છે વસ્તુ, અને એને નિયમ તાર્યો. એટલે કે સાદી ગણનામૂલક વ્યાપ્તિના આધારે જ એણે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ સ્થાપના
કરી તો એનું મૂલ્ય પણ રહેલું. સાદી ગણનામૂલક વ્યાપ્તિ વૈજ્ઞાનિક અવૈજ્ઞાનિક છે, એને કાર્યકાળ નિયમની હિસાબથી, પણ છતાં પણ વૈજ્ઞાનિકો આ વ્યાપ્તિનું મહત્વ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા જે વિડીયો જે છે તમારા મિત્રોને શેર કરજો, અને મારા જે વિડીયો જોવા માટે, જૂના નવા તમામ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ પર સર્ચ કરજો, એડી ન્યૂઝ લખી અને સર્ચ કરજો, ત્યાં આ લોગો જોવા મળશે અને તમામ વિડીયો ત્યાં આગળ તમને જોવા મળશે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, આ લાઇકનું બટન તો જરૂરથી દબાવજો. અસ્તુ, જય હિન્દ.